ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિરઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં યુટ્યુબ ચેનલ ને લાઈક કરો અને શેર કરો તો આજે આપણે પ્રકરણ એક માનવ ભૂગોળનો અભ્યાસ એના વિશે રિવિઝન કરીશું પ્રકરણ એકનું આજે આપણે આ વિડીયોની અંદર સર પહેલું ચેપ્ટર છે એટલે કે પ્રકરણ એક માનવ ભૂગોળ વિશે અભ્યાસ કરીશું માનવ અને ભૂગોળ માનવ ભૂગોળ એટલે કે અભ્યાસ અભ્યાસ છે કરે તેને માનવ ભૂગોળ કહેવામાં આવે છે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું માનવ ભૂગોળ એટલે શું એના વિશે પહેલા આપણે જોઈએ કે માનવ ભૂગોળ ચેપ્ટરનું નામ છે માનવ ભૂગોળ એટલે શું તો માનવ ભૂગોળની અંદર કે છે કે પૃથ્વી પર માનવ જીવન વિકસ્યું છે આપણે જાણીએ છીએ કે આખો સમગ્ર જે સૃષ્ટિ છે જે બી જેટલા બી જીવ છે કે છે કે એનું જીવન પૃથ્વી પર આધારિત છે પૃથ્વી પર તે જીવે છે માનવીની મૂળભૂત જરૂરિયાતોમાં છે ખોરાક રહેઠાણ વસ્ત્ર એની મુખ્ય પ્રાથમિક જે જરૂરિયાતો કહેતી છે વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે આમ માનવ અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરતી ભૂગોળને માનવ ભૂગોળ કહેવામાં આવે છે એટલે ટૂંકમાં કહીએ કે માનવી જે પૃથ્વી પર રહે છે ને પૃથ્વી પર જે માન કુદરતી પરિબળો છે જે ફૂલ પત્તા ઝાડ પાંદડા ઝરણા બધી જે પ્રકૃતિ છે આસપાસ આપણાં એ બધાય સાથે માનવી કેવી રીતે અનુકૂલન સાધે છે પરસ્પરે બંનેનો સંબંધ તપાસે છે એના વિશે અભ્યાસ જે કરે છે એને માનવ ભૂગોળ કહેવામાં આવે છે ભૂગોળ વિશે વાત કરીએ આપણે કે ભૂગોળ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે પદ્ધતિસર એટલે કે ક્રમશઃ દરેક તત્વનો અભ્યાસ કરે છે ભૂગોળ એ પૃથ્વી પર જેટલા બી કુદરતી તત્વો છે માનવ જેટલા પણ જીવો છે તમામનો અભ્યાસ કરે છે એટલે કે છે કે ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપના સમજવાનો પ્રયત્ન કરે છે યાર્થ એટલા માટે આટલું જ યથાર્થ છે કે એટલું જ નહીં પણ એ યથાર્થ છે એ બધા માટે સમગ્રતા એટલે કે બધી જ એકરૂપતા દર્શાવે છે એની સાથેનો સંબંધ એનું સ્વરૂપ જોવે છે કે સમાજ સાથે એના સંબંધો સમાજ માનવી સમાજમાં રહે છે સમાજના આસપાસ રહેલી પ્રકૃતિની તેના પર સી અસર થાય છે એ તમક સમગ્રતાને તે સ્વરૂપમાં તે એને પ્રયત્ન સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકે એટલે કે બે રીતે પદ્ધતિસર અભિગમને આધારે અને પ્રાદેશિક અભિગમને આધારે આ ધ્યાન રાખજો કે ભૂગોળનું જ્ઞાન કઈ બે રીતે સમજવા માટે ઉપયોગી છે કઈ બે પદ્ધતિથી આપણે સમજી શકીએ છીએ તો કે પદ્ધતિ પદ્ધતિસરનો અભિગમ છે અને એક પ્રાદેશિક અભિગમ છે માનવ ભૂગોળ એ પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે આ એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાય છે આ પણ પૂછાય છે કે કઈ બે અભિગમો છે એને સમજવા માટે પછી માનવ ભૂગોળ એ ખાલ જગ્યા અભિગમની વિશેષ શાખા છે તો કે પદ્ધતિસરનું અથવા તો શું છે તો કે શાખા છે કેવી છે અભિગમની પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે માનવ ભૂગોળ એટલે કે પદ્ધતિસર એટલે ક્રમશ ક્રમથી ક્રમબદ્ધ રીતે તે માનવીનો અભ્યાસ કરે છે અને માનવીની સાથે જે ભૂગોલિક તત્વ જે પ્રાકૃતિક તત્વો છે છે તેનો પણ તે અભ્યાસ કરે આ માનવ ભૂગોળમાં અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ જોઈએ છે કે માનવમાં પણ ઘણા બધા પરિવર્તનો સાથે પ્રકૃતિ પ્રકૃતિ વચ્ચે જે પરિવર્તનો આવે છે બંને વચ્ચે પરિવર્તનમાં માનવી પ્રકૃતિ સાથે કેવું અનુકૂલન સાધે છે પ્રક્રિયાઓથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ એટલે કે આપણે જે સ્થળ અમુક જોઈએ છે કે પ્રાદેશિક જોવા મળે છે આપણે કે છે અનેકતામાં એકતા આપણા દેશમાં ઘણા બધા લોકો રહે છે જુદી જુદી સંસ્કૃતિના લોકો રહે છે એ જ્યાં જે સંસ્કૃતિ છે જે પ્રકૃતિ છે તે પ્રમાણેનું માનવ જીવન પણ જોવા મળે છે એને અભ્યાસ કરે છે માનવ ભૂગોળ કે સાંસ્કૃતિક રીતે પરિવર્તનશીલ પ્રકૃતિ વચ્ચે માનવી જુદી જુદી સંસ્કૃતિ જે અપનાવે છે કેવી રીતે જીવન પસાર કરે છે લોકો કઈ કઈ તરહના પહેરવેશ રહેઠાણ વસ્ત્ર ખોરાક બધું જ સમગ્ર તેની અંદર આવી ગયું ભૂગોળનો ઉદ્ભવ હવે કહે છે કે ભૂગોળનો ઉદભવ કેવી રીતે થયો તો કે જે પંદરમી સદીના ઉત્તરાર્ધથી અઢારમી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે સંશોધન યુગ એટલે કે ઘણા બધા સંશોધનો કર્યા છે ભૌગોળવિદોએ એમણે ઘણા બધા એવા સંશોધન કાર્યો કર્યા છે એને એ યુગને જ સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવ્યા એક વાક્યના પ્રશ્નોની અંદર પૂછાય છે કે સં કયો સમયગાળો સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે આ સમયગાળા દરમિયાન શોધ પ્રવાસો થયા શોધ પ્રવાસો એટલે કે માટે લોકો એક સ્થળેથી સ્થળે જતા જતા હતા જુદા જુદા વિસ્તારોની માહિતી એકત્ર કરવામાં આવે એટલે કે જુદા જુદા વિસ્તારોમાં ફર્યા અને ત્યાં તેની માહિતી તેમણે એકઠી કરી એટલે કે ભેગી કરી જોઈએ કે ભૂગોળનો ઉદ્ભવ કેવી રીતે થયો તો કે પંદરમી સદીના ઉત્તરાધથી અઢારમી સદી સુધી સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે સંશોધન એટલે કે માનવી જે શોધખોળ કર્યો જે સમયગાળામાં શોધખોળ કરવામાં આવી એ સમયગાળાને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવ્યો હતો આ એક વાક્યની અંદર પૂછાય છે નીચે છે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે આ પ્રશ્ન પૂછાતો હોય છે વારે ઘડીએ ધ્યાન રાખજો કે પંદરમી સદીના ઉત્તરાધથી અઢારમી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન શોધ પ્રવાસો થયા શોધ પ્રવાસ એટલે આપણે પ્રવાસે તો જઈએ જ ફરવા હરવા માટે પણ આ જે સંશોધન કરવા જે માનવી જતો હતો એ સંશોધન પ્રવાસ કે શોધખોળ માટે એ અર્થે તે પ્રવાસે જતો હતો એક સ્થળેથી બીજા સ્થળે જોવાલાયક સ્થળોએ ક્યાં કંઈક શોધખોળ માટે એના આશયથી તે જતો હા તો એટલે કે એ સમયગાળાને સંશોધન એટલે કે શોધ પ્રવાસ થયા હતા એ દરમિયાન જુદા જુદા વિસ્તારોની માહિતી એકત્ર કરવામાં આવી એટલે કે જુદા જુદા સ્થળોએ પડ્યા ત્યાંની માહિતી ત્યાંના લોકોનો રહેઠાણ રહેણી કરણી બધી જે માહિતી છે ત્યાંની પ્રાકૃતિક તત્વો વિશેની જાણ ક્યાં કઈ રીતના પ્રકૃતિના તત્વો છે જોવાલાયક સ્થળ એ સમગ્ર માહિતી તેમણે એકઠી કરી પછી કે નકશા નિર્માણ કાર્ય શરૂ કર્યું નકશા નિર્માણ એટલે કે નકશો બનાવ્યો પછી તેમણે નકશાનું નિર્માણ કર્યું ભૂગોળ વિદોએ આ બધી માહિતીને વૈજ્ઞાનિક ભાષામાં વર્ગીકૃત કરી વૈજ્ઞાનિક ભાષા એટલે કે વિજ્ઞાનની દૃષ્ટિએ એમણે પોતાની રીતે એને વર્ગીક વર્ગીકૃત કરી એટલે કે પોતપોતાની રીતે જુદી તારવી આનાથી ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો હવે છે કે માનવ ભૂગોળના વિકાસની રૂપરેખા આપો તો ભૂગોળનો ઉદ્ભવ છે એ આપણે એના દ્વારા અહીંયાથી લખી શકીએ છીએ કે આ સમયગાળાથી સંશોધન યુગ શરૂ થયું એટલે કે માનવ ભૂગોળ વિશેની ચર્ચા આપણે અગાઉ પણ કીધી કે માનવ ભૂગોળ એટલે શું એવો પ્રશ્ન અહીંથી તમારે પૂછાય છે કે બોર્નાર્ડ વેરેનિયસ હવે આ બોર્નાર્ડ વેરેનિયસ કોણ છે એના વિશે આપણે જોવાનું છે કે બોર્નાર્ડ વેરેનિયસે ભૂગોળના બે વિભાગો દર્શાવ્યા હતા એટલે કે બે રીતે એનો અભ્યાસ કરાવ્યો હતો એક છે તેણે ભૂગોળના બે વિભાગ દર્શાવે કે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ સામાન્ય ભૂગોળની અંદર તેમાં સમગ્ર પૃથ્વીને એક એકમ એટલે કે એક નાનું એકમ તરીકે લેવામાં આવ્યું હતું તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે આ સમગ્ર પૃથ્વી છે એ સામાન્ય ભૂગોળની અંદર છે એમણે જોયું હતું કે સમગ્ર પૃથ્વીને એક નાનું એકમ ગણીને તેમણે તર તર પૃથ્વી વિશેની બધી જ લાક્ષણિકતાઓ સ્વીકારીને તેમણે તેનો અભ્યાસ કર્યો પૃથ્વીનો એટલે કે પૃથ્વી ઉપર તેમણે ખૂબ મહત્ત્વનો અભ્યાસ કર્યો એટલે એક પૃથ્વી વિશે સામાન્ય ભૂગોળની અંદર પૃથ્વી વિશેનો અભ્યાસ કરવામાં આવ્યો બોર્નાર્ડ વેરેનિયસે જીઓગ્રાફી જર્નાલિસ્ટ નામનું પુસ્તક લખ્યું યાદ રાખજો આ પૂછાય છે વારે ઘડીએ પૂછાય છે કે જીઓગ્રાફી જર્નાલિસ્ટ નામનું પુસ્તક કોણે લખ્યું વિકલ્પની અંદર પણ પૂછાય છે વારે ઘડીએ પૂછાતો રિપીટ થતો પ્રશ્ન છે વિશિષ્ટ ભૂગોળ તેમાં જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે જો બંને ધ્યાન રાખજો કે તેણે બે વિભાગ દર્શાવે છે વોર્નનાર્ડ વેરેનિઅે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ સામાન્ય ભૂગોળમાં એણે પૃથ્વીને એકમ તરીકે સ્વીકારીને તેના ઉપર કાર્ય કર્યું એની અભ્યાસ કર્યો એણે અને પછી કહે છે કે વિશિષ્ટ ભૂગોળની અંદર તેણે શું કર્યું છે જુદા જુદા પ્રદેશો એક સ્થળેથી બીજા સ્થળોની જે જુદા જુદા પ્રદેશોની વાત કરી અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કર્યો એટલે કે સામાન્ય વિશિષ્ટ ભૂગોળની અંદર કંઈક નવું વિશિષ્ટ હોવું જોઈએ ને એટલે એટલે કે કે પૃથ્વી પર રહેતા જીવ માનવીના જીવનનો અભ્યાસ તેણે કર્યો અને કેવા માનવી એ એક જ જગ્યાના નહીં જુદા જુદા પ્રદેશોના માનવીને રહેઠાણ રહેણી કરણી ખોરાક બધાનો અભ્યાસ તેણે કર્યો માનવીની મૂળભૂત જરૂરિયાત જેવી કે ખોરાક વસ્ત્ર અને રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે બોર્નાર્ડ કે છે કે માનવીની મૂળભૂત જરૂરિયાત કઈ હોય છે માનવીની મૂળભૂત જરૂરિયાત હવા પાણી અને ખોરાક અને રહેઠાણ આપણે જે કહીએ છીએ ને તેવી જ ખોરાક વસ્ત્ર રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે કુદરતના જે તત્વો છે જે પરિબળો છે એના ઉપર અસર કરતા હોય છે માનવ ભૂગોળમાં કુદરતી પરિબળો અને માનવીય પરિબળોની અસરનો અભ્યાસ કરવામાં આવે છે એટલે શું કે માનવ ભૂગોળની અંદર અભ્યાસ કરવામાં આવે છે તો કે માનવ ભૂગોળમાં કુદરતી પરિબળો જે કુદરતી જે તત્વો છે આપણા આસપાસની જે પ્રકૃતિ છે પા ફૂલ પાંદડા ઝરણા ઝાડ નદી તળાવ પહાડ એ બધા જ પરિબળો અને એની સાથે માનવીનું અનુકૂલન પરસ્પર માનવી કેવી રીતે એની સાથે સંકળાઈને જીવન જીવે છે એની માનવી પર શી અસર થાય છે તેનો અભ્યાસ કરે છે માનવ ભૂગોળ હવે માનવ ભૂગોળની વ્યાખ્યા આપો આ તમારે પ્રશ્ન પૂછાતો હોય છે કે માનવ ભૂગોળ એટલે શું આપણે આગળ જોયું એને એમ પૂછે કે માનવ ભૂગોળની કોઈ એક વ્યાખ્યા આપો અથવા તો કોઈ એક વ્યાખ્યાકારનું નામ લઈને કે કે ફેડરિક રેસ વ્યાખ્યા આપો પછી કે કુમારી એલ એન્સી સેમ્પલની વ્યાખ્યા આપો એવી રીતે તમને જુદી જુદી વ્યાખ્યાઓ પૂછી શકે છે તો આપણે જોઈએ એક પછી કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે જો સાંભળજો માનવ સમાજ માનવી સ્વાભાવિક રીતે આપણે કહીએ છીએ આપણે સામાજિક પ્રાણી છે માનવી એક સામાજિક પ્રાણી છે એટલે માનવી સમાજમાં રહીને પોતાનું કાર્ય પોતાનું જીવન ગુજરાન ચલાવતું હોય છે એને સામાજિક જીવન જીવતું હોય છે એ પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધ એટલે દરેક વ્યાખ્યામાં દરેકમાં આપણને જોવા મળે છે કે ટૂંકમાં કહીએ તો આખા પાઠની અંદર બે જ વસ્તુ જોવાની છે કે માનવી અને માનવીનો પ્રકૃતિ સાથેનો સંબંધ એની આસપાસ પ્રાકૃતિક તત્વો સાથે તે કેવી રીતે અનુકૂલન સાધે છે અને પોતાનું જીવન ચલાવે છે ગુજરાન ચલાવે છે કેવી રીતે માનવી જીવે છે એની સાથે અનુકૂલન સાધીને એ વાત આની અંદર કરવામાં આવી છે તો શું કહે છે કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચે માનવી અને પૃથ્વી એના પ્રાકૃતિક તત્વો એટલે કુદરતી જે તત્વો છે પ્રાકૃતિક કુદરતી વચ્ચેના સંબંધ એટલે કે બંને વચ્ચે જે સંબંધ રહેલો છે એ સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે અધ્યયન એટલે કે એનો અભ્યાસ કરે છે માનવ ભૂગોળ ભૂગોળ ત્યાર પછી માનવ અસ્થિર પૃથ્વી આપણે એમ કહીએ પૃથ્વી સ્થિર નથી એની પોતાની પર તે ફરતી હોય છે આ કુએલન સેમ્પલની વાળે ઘડીએ વ્યાખ્યા પૂછાય છે કુમારી એલન સી સેમ્પલ બરાબર એટલે ટૂંકમાં કુ એલન સેમ્પલ એવો શબ્દ પણ વાપરવામાં આવે છે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અસ્થિર એટલે કે સ્થિર નથી રહેતી પોતાની ધરી પર તે હંમેશા ફતી રહેતી હોય છે ક્રિયાશીલ માનવી ક્રિયાશીલ માનવી એટલે માનવી પણ પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે હંમેશા ક્રિયાશીલ રહે છે વચ્ચેના પરિવર્તનશીલ સંબંધો પરિવર્તનશીલ એટલે કે પૃથ્વી અને માનવી વચ્ચે જે પરિવર્તન થાય છે મતલબ એ પણ પોતાની ક્રિયામાં અને બંને વચ્ચે જે અનુકૂલન શંધાય છે પોતાની જોઈએ છે કે માનવી સ્વાભાવિક રીતે કોઈ એવા સ્થળે રહેતો હોય કે પોતાના જે કે કાંઠે રહેતો હોય તો કે માછીમાર હોય એ પોતા પોતાના જે સ્થળે રહેતો એ રીતનું એને અંદર પરિવર્તન એ રીતે માનવીના પરિવર્તન આવે છે એટલે કે પ્રદેશો પ્રદેશો વચ્ચે માનવી જે ક્રિયાશીલ પોતાના કાર્યના અર્થે જુદા પડતા હોય છે પોતાના કામ ધંધા અર્થે જુદા પડતા હોય છે બરાબર એ રીતે એટલે કે જે મેદાની વિસ્તારમાં રહેતો એ સ્વાભાવિક રીતે ખેતી કરતો હશે એટલે કે છે કે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધો અધ્યયન કરે છે માનવ ભૂગોળ માનવ ભૂગોળ એ અભ્યાસ કરે છે કોનું અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેનું જે પરિવર્તનશીલ છે તે બંને વચ્ચે જે પરિવર્તન તફાવત જોવા મળે છે સ્થળે સ્થળે પ્રકૃતિમાં પણ તફાવત થોડા ચેન્જ જોવા મળતા હોય છે એનો અભ્યાસ કરે છે માનવ ભૂગોળ આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો જો આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો એટલે કે નિયમો છે ભૌતિક એટલે જે શિક્ષક વર્ણના જે સાધનો છે બધા તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો બધા સજીવો આવી ગયા અંદર વચ્ચેના સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના એટલે માનવભૂગુળ ઉત્પન્ન જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના જ્ઞાનમાંથી એટલે કે મને અનુભવ થયો ને હું એ કીધું એવી રીતે અનુભવ થતો હોય એને કહેવાય છે કે ઉત્પન્ન થતી સંકલ્પના એટલે હું મારા જ્ઞાનમાંથી કંઈક કહું જીવો અભ્યાસ કર્યો હોય માનવ માનવ પાસેથી જે અભિપ્રાયો લીધા હોય એવી રીતેનો અભ્યાસ કર્યો હોય એટલે કે સંકલ્પના જે જ્ઞાન મળે છે પણ જે જાણવા મળે છે એટલે કે માનવ ભૂગોળ માનવ ભૂગોળ એ જ અભ્યાસ કરતું હોય છે પોલ વિડાલ ડી એણે આ વ્યાખ્યા આપી છે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ જો ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ એલ્સવર્થ હન્ટિંગસ્ટને આ વ્યાખ્યા આપી છે એટલે ટૂંકમાં કહીએ તો માનવ ભૂગોળની જે વ્યાખ્યાઓમાં છે સમગ્ર આપણે નીચોડ લઈએ તમામની વ્યાખ્યાઓના અંદર પણ એ જાણવા મળે છે કે પ્રકૃતિ અને માનવી વચ્ચેનો સંબંધનો માનવી પ્રકૃતિ સાથે કેવી રીતે અનુકૂલન સાધીને રહે છે પરસ્પર કેવી અસરો થાય છે એકબીજા ઉપર એના સમગ્ર વસ્તુઓનો જે અભ્યાસ કરે છે તેને માનવ ભૂગોળ કહેવામાં આવે છે માનવ ભૂગોળનું વિષય વસ્તુ વિશે આપણે અભ્યાસ કરીએ કે એની અંદર કયા વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે કયા કયા તત્વો કઈ કઈ વસ્તુ એમાં આવરી લેવામાં આવે છે તો માનવ ભૂગોળનું વિષય વસ્તુ જોઈએ તો તકનીકી વિકાસની સાથે મનુષ્ય અને પર્યાવરણના સંબંધો બદલાઈ રહ્યા છે તકનીક એટલે નવી શોધખોળો આવે છે નવા સાધનો છે એની સાથે આપણે જોઈએ છીએ કે મનુષ્ય અને પર્યાવરણ વચ્ચે સંબંધો બદલાઈ રહ્યા છે પર્યાવરણનો એટલે કે માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવી ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર છે જો માનવી શું છે ભૂગોળનો અભ્યાસ કરવો હોય તો એના માટે કેન્દ્ર છે એ કોણ છે માનવી આ ધ્યાન રાખજો એક વાક્યમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે તો માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવી હોય છે હંમેશા વિભિન્ન પ્રદેશોના માનવીઓના રંગ સ્વાસ્થ્ય વસ્ત્ર રહેઠાણ ભાષા ધર્મ સામાજિક માળખું વગેરે અનેક બાબતે વૈવિધ્ય વૈવિધ્ય એટલે કે જુદા જોવા મળતા હોય મેં અગાઉ કીધું તમને એ માનવી પ્રદેશ પ્રદેશ પ્રમાણે રહેઠાણ રહેણી કરણી ધર્મ ભાષા એમ બધામાં એમનો તફાવત જોવા મળતો હોય છે સામાજિક માળખું વગેરે અનેક બાબતોમાં વૈવિધ્ય છે સા સામાજિક વાળખામાં અને વગેરે વગેરે બાબતોમાં વૈવિધ્ય છે પરંતુ જોઈએ સાથે સાથે સાંસ્કૃતિક વિભિન્નતાઓ ઉત્તમ ઉદાહરણ યુએસએ અને ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશોમાં જોવા મળે છે જેમ કે અમેરિકાના ભૂગોળ ફ્રેન્ચ અને ટ્રેવાર્થે માનવ ભૂગોળના વિષયને વસ્તુ વિષય વસ્તુને ધ્યાનમાં લઈને તેના બે વિભાગો પાડ્યા છે કે છે કે કે છે કે દરેક રીતે વિભિન્નતાઓ જોવા મળે છે રહેઠાણ છે પહેરવેશ છે રંગ રૂપ આકાર કદ વસ્ત્ર સામાજિક માળખું વગેરેમાં વિભિન્નતા જોવા મળતી હોય છે એવી રીતે વિભિન્નતાને આધારે બે વિભાગ પાડવામાં આવ્યા છે એમાં એક છે પ્રાકૃતિક પર્યાવરણ અને એક સાંસ્કૃતિક પર્યાવરણ ધ્યાન રાખજો અમેરિકન ભૂગોળ વેતાએ ફ્રીચ અને તહેવાર થાય માનવ ભૂગોળના વિષય વસ્તુના કયા કેટલા અને કયા વિભાગો પાડ્યા છે તો બે વિભાગો પાડ્યા છે પ્રાકૃતિક પર્યાવરણ છે અને એક સાંસ્કૃતિક હવે પ્રાકૃતિક પર્યાવરણમાં શેનો શેનો સમાવેશ થાય તો કે પ્રાકૃતિકમાં ભૂપૃષ્ઠ એટલે કે આપણી આજુબાજુમાં જે રહેલું છે તે પૃથ્વી જમીનને લગતા જળ પ્રણા પ્રણાલી જમીન વનસ્પતિ ખનીજો આબોહવા વગેરે કુદરતી તત્વો એટલે કે જે કુદરતી તત્વો છે જે કુદરત દ્વારા નિર્મિત જે તત્વો છે આપણે પહાડો ઝરણાઓ નદી તળાવો જે સમગ્ર વસ્તુઓ એ તમામનો સમાવેશ એ તમામમાં વિવિધ એટલે કે વૈવિધ્ય જોવા મળે છે એમાં પ્રાકૃતિક પર્યાવરણમાં એનો સમાવેશ થાય છે કઈ કઈ વસ્તુ તો કે ભૂપુષ્ઠ જળ પ્રણાલી જમીન વનસ્પતિ ખનીજો આબોહવા વગેરે કુદરતી તત્વોનો સમાવેશ થાય છે એવી જ રીતે સાંસ્કૃતિક પર્યાવરણ હવે સાંસ્કૃતિક પર્યાવરણમાં શું આવશે તો કે વસ્તી વસાહતો કૃષિ ઉદ્યોગ પરિવહન દૂરસંચાર વ્યાપાર વગેરે માનવ સર્જિત બાબતોનો સમાવેશ થાય છે માનવ સર્જિત પેલું છે પ્રાકૃતિકમાં કુદરત નિર્મિત કરેલું જ્યારે સાંસ્કૃતિકમાં છે એ માનવ સર્જિત હોય છે એની અંદર આપણે જોઈએ છીએ દૂરસંચાર છે વ્યાપાર છે પરિવહન છે ઉદ્યોગ છે કૃષિ છે વસાહતો વસ્તી આ જે જે વસ્તુ જે તમને હું કહી રહી છું મુદ્દા એનો આ જે સાંસ્કૃતિક પર્યાવરણમાં જે જે વસ્તુનો સમાવેશ થયો છે કે માનવ સર્જિત છે એ બધાને તમારે અલગ અલગ એક એક ચેપ્ટર ભણવાના આગળ આવશે એટલે ધ્યાન રાખજો એટલે કે સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે અને પ્રાકૃતિક પર્યાવરણમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો હવે આપણે આ વિડીયોમાં આટલા સુધી જ અભ્યાસ કરીશું અગાઉના વિડીયોમાં આગળના પાઠ વિશે ચર્ચા કરીશું